નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય સંસ્કૃત, વિષયાંક પાઠ 3 વર્ષાવર્ણમ, પદ્ય વિભાગનો પાઠ 3 છે કે વર્ષા ઋતુનું વર્ણન. કે પાઠની અંદર કે જ્યારે વર્ષા ઋતુની શરૂઆત થાય છે ત્યારે નું વાતાવરણ અને ત્યાર પછી કે જે વાતાવરણ સર્જાય છે વરસાદ આવ્યા પછી કઈ કઈ ક્રિયાઓ થાય છે એના વિશેના આપણને 7 શ્લોક અહીં પ્રસ્તુત પાઠમાં આપેલા છે. અને જે 7 શ્લોકો આપણને વર્ષા ઋતુનું વર્ણન કરતા જોઈ શકાય છે. તો એ શ્લોક સમજ્યા પહેલાં આપણે આ પાઠમાં જે માહિતી આપવામાં આવી છે પ્રસ્તાવના રૂપે એ માહિતી આપણે જોઈએ. તો મહર્ષિ વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી. હવે મહર્ષિ વેદવ્યાસે શું 18 પુરાણોની રચના કરી અને 18 પુરાણોમાં ભાગવત પુરાણ ઉત્તમ મનાય છે. જે 18 પુરાણો છે આપણા, એ 18 પુરાણોમાં જે ભાગવત પુરાણ છે એ ભાગવત પુરાણ છે એ સૌથી શ્રેષ્ઠ પુરાણ માનવામાં આવે છે. તેમાં કુલ 12 સ્કંધ અને 18,000 શ્લોકો આવેલા છે. જે ભાગવત પુરાણ છે એમાં કેટલા સ્કંધ આવેલા છે? 12, અને શ્લોકો 18,000 જેટલા શ્લોકો આવેલા છે. તો ભાગવત પુરાણના 10મા સ્કંધમાં, સ્કંદના 20મા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું સુંદર વર્ણન પ્રાપ્ત થાય છે. કે જે 12 સ્કંધ આપેલા છે એમાંના 10મા સ્કંદના 20મા અધ્યાયમાં વર્ષા ઋતુ અને શરદ ઋતુનું સુંદર વર્ણન કરેલું છે. અને તેમાંથી વર્ષા ઋતુને લગતા 7 શ્લોકો અહીં લેવામાં આવેલા છે. કે જે વર્ષા ઋતુ અને શરદ ઋતુનું જે વર્ણન છે એમાંથી વર્ષા ઋતુને લગતા જે શ્લોકો છે એવા 7 શ્લોકોની પસંદગી કરી અને અહીં આપણને પાઠમાં આપેલા છે. તો હવે શ્લોકો કેવા છે એની વાત અહીં આપણને કરી છે. કે વર્ષા ઋતુનું આગમન થતાં જ વાદળની ગર્જના અને વીજળીના ચમકારાથી આકાશ છવાઈ જાય છે. જે આપણે જાણીએ છીએ કે જ્યારે વરસાદ આવવાની શરૂઆત હોય કે વર્ષા ઋતુની આગમન હોય ત્યારે વાદળાની ગર્જના થતી હોય, વીજળીના ચમકારા થતા હોય અને આનાથી વાદળા અને વીજળીના ચમકારાથી આખું આકાશ છવાઈ જતું હોય છે. તો વાદળોમાંથી જળની ધારાઓ વરસવા લાગે છે. એટલે વાદળાઓમાંથી એ પાણી એટલે કે જળની ધારાઓ છે એ વરસવા લાગે. વરસાદનું આગમન થતાં ધરતી સુંદર બનીને શોભાવા લાગે છે. એટલે વરસાદ ઋતુ વરસાદ પડે એટલે ધરતી લીલીછમ થઈ જતી હોય છે, એટલે સુંદર બનીને શોભાવા લાગે છે. ધન ધાન્યથી ભરપૂર ખેતરો જોઈ અને ખેડૂતો ખુશ થઈ જાય. વરસાદ આવે એટલે જે ખેડૂતોએ જે અનાજ વાવેલું છે એમાં પાણી મળી રહેવાથી આખા ખેતરો ધન ધાન્યથી એ ભરપૂર થઈ જાય છે, એટલે ખેડૂતો પણ ખુશ થઈ જાય છે. જળચર અને સ્થળચર પ્રાણીઓ એકદમ નવું રૂપ ધારણ કરે છે. જળચર એટલે કે પાણીમાં રહેતા હોય એવા પ્રાણીઓ અને જમીન પર રહેતા હોય એવા પ્રાણી એ વરસાદ આવવાથી કંઈક અનોખી ખુશીનો એ અનુભવ કરતા હોય છે, કે નવું રૂપ જ ધારણ કરતા હોય છે. ચારે બાજુ નવું ઘાસ ઉગી નીકળે છે તેથી રસ્તાઓ ઢંકાઈ જાય છે. કે વરસાદ આવે તો આપણે જ્યાં ત્યાં જોતા હોય તો ત્યાં ઘાસ છે એ ઉગી નીકળતું હોય છે અને તેના કારણે રસ્તાઓ છે એ ઢંકાઈ જતા હોય છે. વરસાદનું આગમન મયુરો માટે તો ઉત્સવ બની જાય છે. મયુરો એટલે મોર. કે વર્ષા ઋતુ થતાં મોર છે નૃત્ય કરવા માંડતો હોય છે, એટલે કે એક વર્ષા ઋતુ એ મોર માટે તો એક પ્રકારનો ઉત્સવ તહેવાર બની જતો હોય છે અને મોરલાઓ મધુર ટવકાઓ કરી પોતાની ખુશી વ્યક્ત કરતા હોય છે. આ કાવ્યની ખૂબીઓ એ છે કે તેમાં વર્ષા ઋતુનું વર્ણન
અત્યંત સુંદર શબ્દોમાં થયું છે. અહીં ઉપમા અલંકારનો પ્રયોગ રમણીય છે કે કોઈ વસ્તુને ઉપમા આપીને, કોઈ વસ્તુનું ઉદાહરણ આપીને આપણને એ વર્ષા ઋતુ વિશે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. કે વળી ઉપમાન તરીકે પસંદ કરેલા પદાર્થો ખૂબ જ આકર્ષક છે અને જે જે પદાર્થોને ઉદાહરણ લીધા માટે લીધેલા છે એ પદાર્થો પણ ખૂબ જ આકર્ષક કે ખૂબ જ સરસ રીતે એ પદાર્થો ત્યાં બંધ બેસે એ રીતે જોવા મળે. જેમ કે પદ્યમાં રાત્રિના પ્રારંભે અંધારામાં ચમકતા આજ્ઞાઓને પાખંડી લોકો સાથે અને નહીં દેખાતા ગ્રહો વેદો સાથે સરખાવે છે, કે ત્રીજા પદ્યમાં આપણો જે ત્રીજો શ્લોક છે એમની અંદર કે જ્યારે રાત્રિની શરૂઆતમાં આજ્ઞા આપણે જોઈએ છીએ તે ચમકતા હોય છે એને પાખંડી લોકો સાથે, અને જે આપણે ગ્રહો છે એ જોઈ શકતા નથી તો એને એ વેદો સાથે સરખાવેલા છે. અને કળિયુગમાં પાપનું સામ્રાજ્ય પ્રવર્તે છે તેથી પાખંડીઓનો પ્રભાવ જોવા મળે ત્યારે વેદો સાવ ભૂલાઈ જાય છે. એટલે કે જ્યારે આ કળિયુગ છે ત્યારે આપણે જોઈએ તો ખોટું કરનારાઓ ખૂબ જ આગળ હોય છે, તો એ કળિયુગમાં પાપનું સામ્રાજ્ય હોવાથી એ પાખંડીઓનો પ્રભાવ વધારે હોય, એટલે જે કંઈ જ્ઞાન છે વેદોનું જ્ઞાન તે લોકો છે એ સાવ ભૂલી જતા હોય છે. ત્યારે છઠ્ઠા શ્લોકમાં ઘાસથી ઢંકાઈ ગયેલા માર્ગોને અભ્યાસના અભાવે વિસરાઈ ગયેલી વેદ જ્ઞાન સાથે અને સાથ કે જ્યારે છઠ્ઠા શ્લોકની અંદર આપણને એવું બતાવ્યું છે ઘાસ વરસાદ પડવાથી જે ઘાસ ઉગી નીકળે છે એના કારણે જે રસ્તાઓ છે એ ઢંકાઈ જાય છે, એટલે રસ્તાઓ દેખાતા નથી. એવી જ રીતે જે જ્ઞાન છે એ ભૂલી જવાથી એને કે એના જ્ઞાનને ભૂલી જવાથી શું પરિસ્થિતિ ઉદ્ભવે છે તેનું વર્ણન કરેલું છે. જ્યારે સાતમા શ્લોકની અંદર વાદળોના આગમનથી હરખાઈ ગયેલા મયુરોને ગૃહસ્થ લોકો સાથે સરખાવવામાં આવે છે, કે જે વરસાદ આવવાથી મોર છે એના માટે તહેવાર બની જાય છે અને તે ઉત્સવ જાણે હોય એ રીતે નૃત્ય કરવા માંડતા હોય છે. તો એમ નૃત્ય કરતા મોરને ગૃહસ્થ મહેમાન સાથે સરખાવવાનો પ્રયત્ન કરેલો છે. જ્યારે પાંચમા શ્લોકમાં નવારી કેશની સેવા અને હરિની સેવા સેવા શબ્દોનો પ્રયોગ કરી યમકની ચમકૃતિ સર્જી, કે યમક એટલે બંનેનો અર્થ કંઈક અલગ અલગ રીતે થતો જોવા મળે છે. એટલે આમ પદ્યો બધા પદ્યો છે અનુષ્ટુપ છંદમાં આપેલા છે, કે જ્યારે આપણને કોઈ છંદની માહિતી પૂછવામાં આવે અનુષ્ટુપ છંદનું ઉદાહરણ પૂછવામાં આવે તો સાત શ્લોકમાંથી આપણે કોઈ પણ શ્લોક લખીએ તો એ શ્લોક આપણો સાચો પડે છે. તો હવે આપણે એ સાતે સાત શ્લોકોનો અભ્યાસ કરીશું. કે તત પ્રાવતત પ્રાવૃત સર્વસત્વ સુખપ્રદા વિદ્યોતમાન પરેધિ વિસ્ફૂર્તિજિત પસ્તલા. તત ત્યાર પછી પ્રવતત શરૂઆત થઈ, પ્રાવૃત પ્રાવૃત એટલે ગરજતા આકાશવારી, સર્વસ્વત સુખપ્રદા સર્વ એટલે બધાને સુખ આપનારી, પ્રદા એટલે પ્રદાન કરનારી આપનારી, વિદ્યોતમા પરિધિ વિદ્યોતમા એટલે ચમકતા તેજોમય વર્તુળવાળી, અને સ્ફૂર્તિ ભસ્તલાલ ચમકતા ગરજતા આકાશવાળી વર્ષા ઋતુ શરૂ થઈ. હવે આનું આપણે જે શબ્દો જોયા કે ત્યાર પછી શરૂઆત થઈ, બધાને સુખ આપનારી, ગરજતા આકાશવાળી, તેજોમય વર્તુળવાળી અને ખડભડતા ગરજતા આકાશવાળી વર્ષા ઋતુની શરૂઆત થઈ. તો હવે આનું ભાષાંતર આપણે કઈ રીતના કરવું કે લખાય કઈ રીતના, તો એ પ્રમાણે આપણે ભાષાંતર કરીએ કે ત્યાર પછી બધાને સુખ આપનારી કે સર્વ પ્રાણીઓને સુખ આપનારી ચમકતા તેજોમય વર્તુળવાળી ગરજતા આકાશવાળી વર્ષા ઋતુની શરૂઆત થઈ. હવે વર્ષા ઋતુ કેવી છે? તો કે બધા પ્રાણીઓને સુખ આપનારી, તેજોમય વર્તુળવાળી, ચમકતા તેજોમય વર્તુળવાળી અને ગરજતા આકાશવાળી. સમજાણો વિદ્યાર્થી મિત્ર? કે ત્યાર પછી બધા પ્રાણીઓને સુખ આપનારી,
ચમકતા તેજોમય વર્તુળવાળી, ખડબડતા અને ગરજતા આકાશવાળી વર્ષા ઋતુની શરૂઆત થઈ. સમજાણો પેલો શ્લોક કે વર્ષા ઋતુને કેવી આપણને બતાવે છે, કે વર્ષા ઋતુ શરૂઆત થતાં આપણને કેવું વાતાવરણ જોવા મળે છે એની રજૂઆત થઈ. ત્યાર પછી આપણે બીજો શ્લોક જોઈએ કે અષ્ટો માસાન નિપત યદ ભૂમિયા જલમય વસુ સ્વગો ભી મોક્તુ રોંભે ભાસ્કર કાલ આગતે. હવે અષ્ટો, અષ્ટો એટલે આઠ, માસન એટલે મહિના, નિપિત એટલે પીધેલો, યદ જે, ભૂમિયા એટલે જમીન તે ધરતીએ, જલમય વસુ જે પાણીરૂપી વસુ એટલે સંપત્તિ પણ પાણીરૂપી દ્રવ્ય, કે આઠ માસ પીધેલું જે જમીન પાણીરૂપી પાણી. સોગો વિધુ, સોગો એટલે પોતાના કિરણો વડે, મુક્ત એટલે મુક્ત કર્યા, ભાસ્કર એટલે સૂર્ય, કાળ એટલે સમય, આગતે એટલે આવતા. સમજાણા શબ્દો કે આઠ મહિના પીધેલું જે ધરતીએ પાણીરૂપી દ્રવ્ય કિરણો વડે મુક્ત કર્યા, કોને? તો કે સૂર્યએ, સમય આવતા. હવે જોઈએ શ્લોકનું ભાષાંતર કઈ રીતના લખાય છે. તો કે આ કલોયુગે છે, આ કાલ આગતે છે એને આપણે આગળ લઈ લેશું કે સમય આવતા આઠ મહિના ધરતીએ જે પાણીરૂપી દ્રવ્ય પીધું છે તેને તે સૂર્યએ પોતાના કિરણો વડે એને છોડવાની શરૂઆત કરી. આ કાલ આગતે તો આપણે આગળ લઈ લીધું કે સમય આવતા અહીંયા આવી જશે. આઠ માસ ધરતીએ જે પાણી પીધું છે તે સૂર્યએ પોતાના કિરણો વડે છોડવાની શરૂઆત કરી, કે જે આઠ મહિના કે ચોમાસાના ચાર મહિના સિવાય જે આઠ મહિના જે સૂર્યના કિરણો દ્વારા જે પાણી પીવાય છે, કે જે આપણે આખી પ્રક્રિયા જાણીએ છીએ કે એ પ્રક્રિયા દ્વારા જે પાણી વાદળાઓ ભરાય છે અને એ પછી ચાર મહિના દરમિયાન સૂર્ય પોતાના કિરણો વડે એ પાણી વાદળાઓને માંથી ચાર મહિના પાણી વરસવાની શરૂઆત કરે છે. જે આઠ મહિના જે પાણી પીવે છે એ પાણી ચોમાસા દરમિયાન આપણને આપી દે છે. સમજાણો વિદ્યાર્થી મિત્રો કે સમય આવતા આઠ મહિના ધરતીએ જે પાણીરૂપી દ્રવ્ય પીધું તે સૂર્યએ એ પોતાના કિરણો વડે છોડવાની શરૂઆત કરી. એના પછી નિશા મુખેશુ ખગોદ્ય તમસા ભાંતિ ન ગ્રહ્યા યથા પાપે ન પાખંડા નહીં વેદા કલોયુગે. જો અહીંયા આપણને સરસ કે નિશા મુકેશુ, નિશા એટલે રાત્રિ અને મુકેશુ એટલે પ્રારંભ કરે, કે રાત્રિના પ્રારંભ કરે. ખગો તમસા, ખગો તમસા એટલે ખગો એટલે આજ્ઞાઓ, તમસા એટલે અંધકાર. આજ્ઞાઓ જેમ અંધકારમાં રાત્રિના પ્રારંભ કરે, અંધકારમાં જેમ આજ્ઞાઓ ભાંતિ એટલે શોભે, ન ગ્રહ નથી શોભતા તેવા ગ્રહો. પછી યથા પાપેને પાખંડા, જેમ પાપીઓ પાખંડો વડે, કે પાખંડા એટલે પાખંડી લોકો પાપ વડે નહીં વેદા, તેનામાં વેદનું જ્ઞાન નથી તેવા કલોયુગે આ કળિયુગમાં. સમજણા શબ્દો કે નિશા મુકેશો રાત્રિના પ્રારંભ કરે, આજ્ઞાઓ અંધકારમાં શોભતા નથી તેમ ગ્રહો, જેમ પાપીઓ પાખંડી લોકો પાપીઓથી એમ વેદો ગ્રહોની માફક શોભતા નથી. હવે જોઈએ એ પાઠનું એ શ્લોકનું ભાષાંતર છે એ આપણે કઈ રીતના થાય છે. પેલા શબ્દોની માહિતી આપણે મેળવી તો હવે જે રીતે આપણે લખી શકાય છે એ રીતે ભાષાંતર કરીએ છીએ કે રાત્રિના પ્રારંભ કાળે નિશા મુકેશુ, એટલે રાત્રિના પ્રારંભ કાળે કળિયુગમાં, કલોયુગ એટલે કળિયુગમાં જેમ પાપ વડે પાખંડી લોકો તેમ અંધકારમાં આજ્ઞાઓ શોભે છે, ગ્રહોની માફક વેદો શોભતા
નથી તો સરસ વાત કરે કે જ્યારે રાત્રિના પ્રારંભ કાળે રાત્રિની શરૂઆત હોય ત્યારે આ કળિયુગમાં જેમ પાક પાપી લોકો છે, પાપના પાપ વડે પાખંડી લોકો, અને તેમ અંધકારમાં આજ્ઞાઓ શોભે, અંધકાર હોય ત્યારે આજ્ઞામાં લાઇટ જેવું થતું હોય, જે પ્રકાશિત થતું હોય તે હકીકત કંઈ એવું હોતું નથી પણ ખાલી શોભતા હોય છે, એમ કળિયુગની અંદર જે પાપના કારણે પાખંડી લોકો પણ વધારે દેખાવો કરતા હોય છે. પણ તેને પાસે કોઈ, જેમ ગ્રહો આપણે જોઈ શકતા નથી એમ એની પાપીઓ પાસે કોઈ પ્રકારનું જ્ઞાન હોતું નથી, એટલે તે ગ્રહોની માફક વેદો પણ શોભતા નથી. પાપી લોકો પાસે કોઈ પ્રકારનું જ્ઞાન છે એ નિરર્થક એટલે કે નકામું હોય છે. એટલે કે રાત્રિના પ્રારંભ કાળે કળિયુગમાં પાપ વડે પાખંડી લોકો તેમ અંધકારમાં આજ્ઞા શોભે છે અને ન દેખાતા ગ્રહોની માફક વેદો શોભતા નથી. તો સમજાણો વિદ્યાર્થી મિત્ર તણે ત્રણ શ્લોક, તો ત્યાર પછી આપણે આગળ વધીએ. છેત્રાણી સસ્ય સમૃદ્ધિ કર્ષકાણા મૃદમ દદુ ધની નામુત પતાપ ચ દેવી દેવાધીનમ જાનતા. છેત્રાણી, છેત્રાણી એટલે ખેતરો. સસ્ય સમૃદ્ધિ, સસ્ય સમૃદ્ધિ એટલે ધાન્યરૂપી સંપત્તિ વડે, સસ્ય એટલે અનાજ અને ધાન્ય, સમૃદ્ધિ એટલે ધન, કર્ષકાણા એટલે ખેડૂતોને, મૃદમ મૃદમ એટલે આનંદ, અને દદુ એટલે આપવા લાગ્યા. કે જેમ ખેતરો ધાન્યરૂપી સંપત્તિ વડે, ધાન્યરૂપી ધન વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા, તેમ ધનીના મુપ તાપમ, ધનીના એટલે ધનવાનો, ધનની ગરમીના કારણે, તાપ એટલે ગરમી, ધનવાનો ધનની ગરમીના કારણે, અને દેવાધીન ન જાણતા, ન જાણતા એટલે ન જાણતા હોય તેવા, દેવાધીનમ, દેવાધીનમ એટલે ભાગ્યને આધીન જે હોય તે આપવા લાગે છે. કે ખેતરો ધાન્યરૂપી સંપત્તિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા, તેમ ધનવાનો ધનની ગરમીના કારણે અને નથી જાણતા એવા, કે જેને જ્ઞાન નથી તેવા, ભાગ્યને આધીન હોય તે આપવા લાગ્યા છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો, કે જે કંઈ જાણતા નથી જે તે બધી વસ્તુઓ છે એ પોતે બીજાને આપી દેતા હોય છે. જે ધાન્યથી સમૃદ્ધ ખેતરો જોઈ અને આનંદ ખેડૂતોને થાય છે, એમ ધનની ગરમીના કારણે કે જે કોઈ વસ્તુનું જ્ઞાન નથી એવા લોકો જે હોય તે બધું આપી દેતા હોય છે. ત્યાર પછી આપણે પાંચમો શ્લોક, જલ સ્થલ લોકેશ સર્વે નવ નારી નવવારી નિસેવ્યા અબી ભ્રદમ રુચિર રૂપ તથા હરિનિવેશા. જો સરસ વાત કરી છે, જળ સ્થળે લોકવસા, જળ એટલે પાણીમાં, સ્થળ એટલે પૃથ્વી પર જમીન ઉપર, લોકસ રહેનારા બધા લોકો, નવનારી કિસે, નવનારી એટલે કે નવા જળનું સેવન કરવાથી, શું વરસાદ આવ્યો એટલે નવા જળનું સેવન કરવાથી, જેમ અબી ભદ્રમ રુચિર રૂપ, અભિભદ્રમ એટલે કે જેણે કંઈક નવું જ રૂપ ધારણ કર્યું છે, રુચિર એટલે ગમે તેવું, રમણીય રૂપ, આપણા મનને ગમે તેવું જેણે રૂપ ધારણ કર્યું છે, યથા હરિનિવેશ, જેમ હરિનિવેશ એટલે જેમ જાણે પ્રભુ આવવાના હોય, શું આવવાના છે, ભગવાનની સેવા કરવા માટે, જાણે કોઈ નવો રૂપ જેમ ભગવાનને ધારણ કરાવે, એમ જળ અને સ્થળ ઉપર રહેનારા નવા જળનું સેવન કરવાથી એમને પણ નાનું નવું રૂપ ધારણ કર્યું. સમજાણો કે જળ અને સ્થળ, જમીન અને પૃથ્વી પર, જમીન પર રહેનારા બધા લોકોએ જાણે નવા જળનું સેવન કરવાથી, જાણે ભગવાનની હરિનિવેશા, હરિનિવેશા એટલે કે જાણે ભગવાનની સેવા કરવા માટે,
જેણે ભગવાનને જેમ નવું રૂપ ધારણ કરાવે છે તે રીતે લોકોએ એમનું નવું રૂપ ધારણ કર્યું છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ? ત્યાર પછી આગળ છઠ્ઠો શ્લોક, માર્ગા ભૃભુવા સંદિધ ઘાસ તૃષ્ણચના હા સંસ્કૃતા નાભ્ય શ્યમાના શ્રુતયો બ્રિજે કાલ હતા ઈવ. માર્ગા એટલે રસ્તો, ભૃભુવા એટલે બન્યા, સંદિધ અસ્પષ્ટ, ઘાસ તૃણચના ઘાસ અને તણખલાઓથી બન્યા, હા સંસ્કૃતા, હા સંસ્કૃતા એટલે સરખા કરવામાં આવેલા ન હોય તેવા. કે આખી લેટીનું ભાષાંતર કરીએ કે આ શબ્દ પહેલા આવી જશે કે જે સરખા ન કરવામાં આવેલા માર્ગો ઘાસથી છવાયેલા અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા છે. અસ્પષ્ટ કેમ કે જો માર્ગ રસ્તાઓને પહેલેથી સરખા કરી લીધા હોય તો એ ત્યાં ઘાસ ઉગે નહીં, પણ વરસાદ આવ્યા પછી જો એને રિપેર કરવામાં ન આવ્યા હોય તો તેવા માર્ગો છે એ અસ્પષ્ટ બને, અસ્પષ્ટ અને ઘાસથી ઉગી જાય એટલે દેખાતા નથી, એટલે એ સરખા કરવામાં ન આવેલા માર્ગો અસ્પષ્ટ અને ઘાસથી છવાયેલા બન્યા છે. નાભ્યસ્ય માના શ્રુતયો દ્રિજે કાલ હતા એવા, કે જેમ ન અભ્યાસ, ન અભ્યાસ કરેલા, શેનો? શ્રુતયો, શ્રુતયો એટલે વેદોનો, કે વેદોનો અભ્યાસ ન કરેલા દ્રિજે, દ્રિજે એટલે બ્રાહ્મણો, કાલ હતા સમય આવતા, તે હતા એટલે નાશ પામે છે. કે જ્યારે બ્રાહ્મણો અભ્યાસ ન કરેલા કરવામાં આવતા સમય આવતા એ વેદો છે એ નાશ પામે છે. હવે શ્લોકનું ભાષાંતર જે રીતે થાય છે એ રીતે આપણે કરીએ તો બીજી લીટી છે એ પહેલાં આવી જશે કે બ્રાહ્મણોએ વેદોનો, બ્રાહ્મણોએ અભ્યાસ કરેલો નથી તેવા વેદોની માફક સમય આવતા તે નાશ પામે છે. કે બ્રાહ્મણો અભ્યાસ કરવામાં ન આવતા સમય આવીએ એ વેદો જેમ નાશ પામે છે તેમ સરખા ન કરેલા રસ્તાઓ છે એ અસ્પષ્ટ અને ઘાસથી છવાયેલા બને છે. કે જેમ જે બ્રાહ્મણો છે તે યોગ્ય સમયે અભ્યાસ ન કરે તો જેમ એના માટેનું જ્ઞાન છે એ નાશ પામી જાય, એમ માર્ગો પણ જો એમને યોગ્ય રીતે યોગ્ય સમયે સરખા કરવામાં ન આવે તો માર્ગ પણ એ અસ્પષ્ટ અને એ ઘાસથી છવાયેલા બની જતા હોય છે. સમજાણો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણો છેલ્લો શ્લોક, મેઘામ ગમણ ઉત્સવ હષ્ટા પ્રત્યંત શિખંડિન ગૃહેશો તપતા નિવારણ યથા ભગવા જનય આગમને. કે મેઘા આગમને ઉત્સવ, કે વરસાદ ઋતુની શરૂઆતને ઉત્સવ માનનારા હષ્ટા હર્ષ પામેલા પ્રત્યંદનમ આનંદિત થનારા કે નાચી ઉઠનારા શિખંડી, શિખંડી એટલે મોર, કે વરસાદ ઋતુના ઉત્સવ માનનારા હર્ષ પામેલા નાચી ઉઠ્યા, કોણ? તો કે મોર. ગૃહેશો તપતા, કે ઘરમાં સંતાપ પામેલા, દુઃખ પામેલા જે ગૃહસ્થનો છે, જે લોકો છે તે નિર્વાણના નિર્વાણ ઉદાસ રહેલા, યથા જેમ ભગવાન જન આગમને ભગવાનના આવવાથી તે આનંદ માને છે તેમ વર્ષા ઋતુના આગમનથી મોર પણ એ હર્ષ પામે છે અને નાચવા લાગે છે. જોઈએ શ્લોકનું પસંદ કઈ રીતના રહે છે, કે જેમ આ લીટી પહેલાં આવી જશે ને આ લીટી પછી, કે જેમ ભગવાનના આગમન થતાં ઉદાસ થયેલા કે સંતાપ પામેલા ગૃહસ્થનો આનંદ અનુભવે છે,
તેમ વર્ષા ઋતુના આગમનને ઉત્સવ માનનારા મોર હર્ષ પામી અને નાચી ઉઠે છે. સમજાણા વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે શ્લોક કે જેમ ભગવાનના આગમનથી જે ગૃહસ્થનો છે એ સંતાપ દુઃખ પામેલા છે અને ભગવાનના આગમનને જોઈ અને આનંદિત થઈ જાય, એમ મોરલાઓ પણ એ વાદળાઓને જોઈ, વર્ષા ઋતુને જોઈ અને આનંદિત થઈ અને નાચવા લાગે છે. શિખંડી એટલે મોર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા સાથે સાત શ્લોક પૂર્ણ થાય છે અને એના આધારે આપણે હોમવર્ક જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હોમવર્કની અંદર પેજ નંબર 10 ઉપર પ્રશ્ન બીજો છે સ્વાધ્યાયમાં, કે એક વાક્યને સંસ્કૃત ભાષાએ ઉત્તરણ. આ 4 પ્રશ્નો છે અને 2-3 વાક્યોમાં માતૃભાષામાં ઉત્તર. આ 5 પ્રશ્નો છે, ગુજરાતીમાં જવાબ આપો તો 5 ને 4 9 પ્રશ્નો છે. આપણે લેસનમાં સારા અક્ષરે લખવાના છે.